नमस्कार, शास्त्री स्वामी धर्मप्रसाद दास जी बीकॉम कॉलेज में आपनो हार्दिक स्वागत है। आज आप एकम लक्ष्य अर्थशास्त्र F5 बीकॉम सेमेस्टर 2 एम बीजो यूनिट जो जाइए तम आप जोशु पार्ट 1। तो एकम बीजो शू है तो कवि इजारो संदर्भ में घनी बड़ी महिती अँ आपेली है। आप एम 2.1 जोशू इजारो अर्थ और तेना प्रकार। हवे इजारो एटले शू एनाथी आपणे बधा छे ए परिचित छीए। आपणे शू कहेवा मांगे छे इजारो अने तेना प्रकारो केटला छे ते प्रकारनी वस्तु छे ए आमां जोवा जई रह्या छे अने एने ज आपणे छे हवे जोशुं। मार्केट फ्रॉम इन विच सिंगल प्रोसेस ऑफ कंट्रोल द होल सप्लाय ऑफ द सिंगल कॉमोडिटी विच हेज नो क्लोज सब्स्टिट्यूट्स। ઇજારા માટે અંગ્રેજીમાં છે મોનોપોલી શબ્દ વપરાય છે, મોનો એટલે એક અને પોલી એટલે વેચવાની ક્રિયા। આ રીતે જોતાં જ્યાં જ્યાં એક જ વેચનાર દ્વારા વેચાણ થતું હોય તેને ઇજારો અથવા તો એકાધિકાર કહેવામાં આવે છે। તેમાં પ્રથમ આપણે જોઈએ કે પૂર્ણ કે શુદ્ધ ઇજાર। તો પૂર્ણ કે શુદ્ધ ઇજારો કોને કહેવાય? જ્યારે બજારમાં એક જ વેચનાર એટલે કે ઉત્પાદક હોય અને તેની હરીફાઈનો બિલકુલ સામનો કરવાનો ન હોય, એટલે કે હરીફાઈ હોય જ નહીં, બિલકુલ સામનો કરવાનો ન હોય, ત્યારે જે ઇજારો અસ્તિત્વમાં આવે છે તેને પૂર્ણ કે શુદ્ધ ઇજારો કહેવામાં આવે છે। શુદ્ધ કે પૂર્ણ ઇજારો એ કાલ્પનિક બાબત છે, પરંતુ અપૂર્ણ કે મર્યાદિત ઇજારો વાસ્તવિક જગતમાં જોવા મળે છે। તો શુદ્ધ ઇજારો કોને કહેવાય? તો કે ભાઈ જે વેચનાર છે બરાબર તેની હરીફાઈમાં બિલકુલ બીજો કોઈ હોય જ નહીં, એટલે કે એક જ વેચનાર છે તેનો કોમ્પિટિટર કોઈ છે જ નહીં। તો આવી પરિસ્થિતિ જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે એને શુદ્ધ કે પૂર્ણ ઇજારો કહેવામાં આવે છે। જો કે આવું વાસ્તવિક જીવનમાં જોવા મળતું નથી, આ એક કાલ્પનિક બાબત છે, પરંતુ અપૂર્ણ અથવા તો અમર્યાદિત ઇજારો છે એ અસ્તિત્વમાં જોવા મળે છે, એટલે કે વાસ્તવિક જગતમાં જોવા પણ મળે છે। ત્યારબાદ આપણે જોઈએ અપૂર્ણ ઇજારો અથવા તો મર્યાદિત ઇજારો કોને કહેવાય? વ્યવહારમાં વપરાતો ઇજારો શબ્દ એ અમર્યાદિત ઇજારાનું જ સૂચન કરે છે। મર્યાદિત ઇજારો એટલે એવું બજાર કે જેમાં એક જ ઉત્પાદક હોય અને તે જ વસ્તુનું ઉત્પાદન કરે અને તેની નજીકની અવેજી વસ્તુ બજારમાં મળતી હોતી નથી। બજારમાં અવેજી વસ્તુઓ મળે ખરી, પરંતુ ઇજારામાં ઉત્પાદક કે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની નજીકની અવેજી તરીકે કામ આવી શકતી નથી। જેમ કે ભારતની અંદર રેલવે સેવા છે અને દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર છે એ ગુજરાતનો ભાગ જોઈએ તો કે ભાઈ આમ જોવા જાઓ તો PGBCL એટલે લાઇટના સંદર્ભમાં આપણે છે એ સમજી શકીએ છીએ, મોટાભાગનો છે એ ગુજરાતની અંદર પણ પાછા ભાગ પડે છે બરાબર। એમાં સૌરાષ્ટ્રમાં જોઈએ તો આપણે અહીંયા PGBCL કામ આપે છે, એટલે કે વીજળી છે એ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે બરાબર। ઇજારાના લક્ષણો ઘણા આપેલા છે, એક જ વેચનાર અથવા તો ઉત્પાદક, બીજું આપણે નજીકની અવેજીની વસ્તુનો અભાવ હોય છે, ત્રીજી વસ્તુ નવી પેઢીને પ્રવેશવામાં અંકુશ, અસામાન્ય નફો પેઢી એ જ ઉપયોગ કરે છે અને ઇજારેદારની કિંમત અને ઉત્પાદન પર અંકુશ પણ હોય છે। તો આ આપણે એનો અર્થ અને પ્રકાર જોયો। આગળ જોઈએ તેના પ્રકાર, કેટલા પ્રકાર છે? તો કે ભાઈ આપણે જોતા જાય એમાં પ્રથમ આપણે જોશું પૂર્ણ કે શુદ્ધ ઇજારો અથવા તો પ્યોર અધરવાઇઝ પરફેક્ટ મોનોપોલી કોને કહેવાય? જ્યારે બજારમાં એક જ વેચનાર એટલે કે ઉત્પાદક હોય અને તેની હરીફાઈનો બિલકુલ સામનો કરવાનો ન હોય ત્યારે જે ઇજારો અસ્તિત્વમાં આવે છે તેને પૂર્ણ કે શુદ્ધ ઇજારો કહેવામાં આવે છે। તેને નિરપેક્ષ ઇજારો પણ કહેવામાં આવે છે। શુદ્ધ કે પૂર્ણ ઇજારો એ કાલ્પનિક બાબત છે, વાસ્તવિક જગતમાં જોવા મળતી નથી। એટલે મેં અગાઉ કહ્યું એમ કે આ એક એવી મોનોપોલી છે કે જેની અંદર છે વેચનાર એ જ ઉત્પાદક હોય છે અને હરીફાઈનો બિલકુલ સામનો કરવાનો રહેતો નથી, ત્યારે જે પોઝિશન જે પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે છે તેને શુદ્ધ કે પૂર્ણ ઇજારો કહેવામાં આવે છે। પણ એક બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું રહે કે આ બાબત છે એ કાલ્પનિક છે, વાસ્તવિક જગતમાં જોવા મળતી નથી। ત્યારબાદ આવે છે
અપૂર્ણ ઇજારો અથવા તો મર્યાદિત ઇજારો કહી શકે, ઇમ્પરફેક્ટ મોનોપોલી કહેવાય. મર્યાદિત ઇજારો એટલે એવું બજાર કે જેમાં એક જ ઉત્પાદક હોય અને તે જ તે વસ્તુનું ઉત્પાદન કરે અને તેની નજીકની અવેજી વસ્તુ બજારમાં મળતી હોતી નથી. અમુક અંશે હરીફાઈનો ભય પણ હોય છે, બજારમાં અવેજી વસ્તુઓ મળે ખરી, પરંતુ ઇજારામાં જે ઉત્પાદક છે તે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની નજીકની અવેજી તરીકે કામ આવી શકતી નથી. દાખલા તરીકે BSNL છે, ભારતમાં રેલવે સેવાઓ, સૌરાષ્ટ્રના સંદર્ભમાં જોવા જઈએ તો વીજળીમાં PGVCL, આ બધી છે એ અપૂર્ણ ઇજારો કહેવાય, અમર્યાદિત ઇજારો આપણે એને છે એ કહી શકીએ છીએ, કેમ કે એ એક જ છે જે તે વિસ્તારમાં સેવા આપતી હોય છે. ત્યારબાદ ત્રીજો ક્રમ જોઈએ તો કે ભાઈ ખાનગી ઇજારો, પ્રાઇવેટ મોનોપોલી જેને કહેવામાં આવે છે. આ પ્રાઇવેટ મોનોપોલી એટલે શું? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ પેઢી કે માલિક દ્વારા વસ્તુનું ઉત્પાદન અંગે સંચાલન અને વહીવટ થાય તેને ખાનગી ઇજારો કહેવામાં આવે છે, એટલે કે પ્રાઇવેટ મોનોપોલી કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ કોઈ પેઢી કે માલિક દ્વારા ઉત્પાદન અંગેના સંચાલન તેમજ વહીવટ થતો હોય તેમ. અહીં કોઈ વ્યક્તિગત કે ખાનગી કંપનીની માલિકીનો ઇજારો હોય છે. આવા ઇજારાનો મુખ્ય હેતુ મહત્તમ નફાની પ્રાપ્તિ હોય છે. દાખલા તરીકે રિલાયન્સ છે, ટાટા છે, બજાજ, આવી ઘણી બધી કંપનીઓ જે છે એ ખાનગી ઇજારો જે કંઈ હોય એ પોતાનું હોય, પોતે તેનું સંચાલન કરતા હોય અને પોતે જ તેનો વહીવટ પણ કરતા હોય, તો તેને શું કહેવાય? પ્રાઇવેટ મોનોપોલી. ત્યારબાદ આવે છે જાહેર ઇજારો, અધરવાઇઝ પબ્લિક મોનોપોલી. જ્યારે કોઈ એક વ્યક્તિ પેઢી કે માલિક દ્વારા નહીં પરંતુ સરકાર કે જાહેર સંસ્થા દ્વારા વસ્તુનું ઉત્પાદન અંગે સંચાલન અને વહીવટ થાય તેને જાહેર ઇજારો કહેવામાં આવે છે. એટલે અહીંયા છે એ કોઈ માલિક નહીં હોય, પણ માલિક છે એ પોતે સરકાર જ હશે અને એના દ્વારા જ છે એ સંચાલન પણ થતું હોય અને એના દ્વારા જ એમનો વહીવટ થતો હોય. જાહેર ઇજારો એ રાજ્યની માલિકીનો ઇજારો છે અને તેનો હેતુ મહત્તમ નફાની પ્રાપ્તિ નહીં પરંતુ સામાજિક કલ્યાણ સાધવાનો હોય છે. એટલે લોકોના સંદર્ભમાં છે, લોકોને કઈ રીતના છે એ મહત્તમ નફો મળે તેના સંદર્ભમાં છે, પોતાનો વ્યક્તિગત નફો હોતો નથી પરંતુ સામાજિક કલ્યાણ સાધવાનો હોય છે. ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતની સેવાઓ ઓછી કિંમતે પૂરી પાડવાના હેતુથી દરેક દેશમાં જાહેર ઇજારાઓ છે એ રચાતા હોય છે. દાખલા તરીકે ભારતની અંદર છે એ વાહન વ્યવહારમાં રેલવે, સંરક્ષણમાં ઇસરો, ગુજરાતમાં શિક્ષણ વિભાગની અંદર જોવા જઈએ તો GSEB. આ બધી સંસ્થાઓ એવી છે કે જે છે એ સમાજ કલ્યાણનું કામ કરે છે, સમાજના હિતમાં કામ કરે છે અને તેઓ છે એ જાહેર ઇજારામાં આપણે એને ગણી શકીએ છીએ. તો અત્યારે આપણે પ્રકારમાં જોયું પૂર્ણ કે શુદ્ધ ઇજારો, અપૂર્ણ, ખાનગી અને જાહેર. આગળ જોઈએ ત્યારબાદ આવે છે નેચરલ મોનોપોલી, એટલે કે કુદરતી ઇજારો. કોને કહેવાય? કુદરતી કારણોને લીધે જે ઇજારો અસ્તિત્વમાં આવે છે તેને કુદરતી કે સ્વાભાવિક ઇજારો કહેવામાં આવે છે. જેમ કે ભારત દેશની અંદર શણનો ઇજારો, ક્રૂડ ઓઇલમાં ઈરાન, ઇરાક અને સાઉદી અરેબિયા જેવા દેશોનો ઇજારો હોય છે. કુદરત તરફથી મળેલી ભેટ, બરાબર, તેને આપણે કુદરતી ઇજારામાં છે એ ગણી શકીએ છીએ. ત્યારબાદ આવે છે કાયદાકીય ઇજારો, લીગલ મોનોપોલી. જ્યારે ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઇટ વગેરે કાયદા માન્ય રીતે જે ઇજારો ઉદ્ભવે તેને કૃત્રિમ ઇજારો કહેવામાં આવે છે. આવા ઇજારાને કાયદાનું પીઠબળ હોય છે. દાખલા તરીકે કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમમાં માઇક્રોસોફ્ટ કંપની, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ, આવી ઘણી બધી કંપનીઓ તમે છે એ લઈ શકો છો જે લીગલ મોનોપોલીથી ચાલતા હોય. ત્યારબાદ આવે છે ભેદભાવયુક્ત ઇજારો. ભેદભાવયુક્ત ઇજારો એટલે શું? તો ઘણી વખત ઇજારેદાર એક સમાન વસ્તુની વિવિધ ગ્રાહકો પાસેથી વિવિધ કિંમત લે છે, તેને ભેદભાવયુક્ત ઇજારો કહેવામાં આવે છે. એક કરતાં વધુ બજારો ઊભી કરીને આવો ભેદભાવયુક્ત ઇજારો અસ્તિત્વમાં આવે છે. એટલે ભેદભાવયુક્ત ઇજારાની અંદર આપણે સમજી શકીએ
કે એક જ વસ્તુ છે પણ એની અલગ અલગ કિંમતો લેવામાં આવે છે ગ્રાહકો પાસેથી. એટલે શું થાય એની અંદર, તો કે અલગ અલગ બજારો છે એ અસ્તિત્વમાં આવે છે અથવા તો લઈ આવે છે, અને એ જ સંદર્ભમાં છે એ એક જ વસ્તુનો છે એ અલગ અલગ ભાવમાં વેચાણ પણ થતું હોય છે. સામાન્ય રીતે આપણે માર્કેટની અંદર જોતા હોય તો કે ભાઈ એક જ વસ્તુ છે, પણ કોઈ શોરૂમની અંદર જાઓ તો એની કિંમત વધુ હોય છે, કોઈ નાની દુકાન અથવા તો છે એ કોઈ રેકડી ઉપર એની જ વસ્તુ જો મળતી હોય તો એની કિંમત છે એ ઓછી હોય છે. વસ્તુ એક જ છે પરંતુ કિંમત અલગ અલગ છે. ત્યારબાદ આવે છે સાદો ઇજારો, સિમ્પલ મોનોપોલી એને આપણે છે એ કહી શકીએ છીએ. જ્યારે ઇજારેદાર દરેક ગ્રાહક પાસેથી વસ્તુની કિંમત એક સરખી લે છે તેને સાદો ઇજારો કે ભેદભાવ વગરનો ઇજારો પણ કહેવામાં આવે છે. એક જ બજારમાંથી વેચાણ થતું હોય ત્યાં સાદો ઇજારો જોવા મળે છે. કોઈ પણ વસ્તુ લેવામાં આવે પણ તેની જે તે કિંમત છે એ કેવી હશે, સરખી હશે, ગમે ત્યાંથી લેવામાં આવે તો પણ એને સાદો ઇજારો કહેવામાં આવે છે. પછી પેઢીની સંખ્યાના આધારે પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. પેઢીની સંખ્યાની દૃષ્ટિએ ઇજારો એકાધિકાર એટલે કે મોનોપોલી, દ્વિહસ્તક ઇજારો એટલે કે ડ્યોપોલી, અલ્પહસ્તક ઇજારો કે ઓલિજોપોલી, એમ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. જ્યારે એક ઉત્પાદક કે વેચનાર હોય ત્યારે તે ઇજારો, અથવા તો બે ઉત્પાદકો કે વેચનાર હોય ત્યારે દ્વિ ઇજારો, અને થોડી સંખ્યામાં ઉત્પાદક કે વેચનાર હોય ત્યારે અલ્પહસ્તક ઇજારો છે એ કહેવામાં આવે છે. જ્યારે ખરીદનારનો ઇજારો હોય ત્યારે તે ખરીદનારના ઇજારા તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે વેચનાર તથા ખરીદનાર એમ બંને પક્ષે ઇજારો હોય ત્યારે દ્વિપક્ષી ઇજારો છે એ કહેવામાં આવે છે. તો આમાં આપણે છે એ પ્રકાર જોયા. આગળ વધતા આપણે છે એ ઇજારા હેઠળ પેઢીની સમતુલતા છે એ જોવાનું છે, એટલે કિંમત અને ઉત્પાદન નિર્ધારણ. હવે એની કેટલીક ધારણાઓ છે. ખરીદનાર ઘણા છે, ખરીદનાર બુદ્ધિપૂર્વક વર્તે છે, ખરીદનાર પાસે સરખી કિંમત લે છે, મહત્તમ નફાનો હેતુ, આવી બધી ધારણાઓ છે. ઇજારામાં પેઢીની કિંમત અંગેના મુદ્દાઓ આપણે જોવાના છે. એમાં પૂર્ણ હરીફેમાં કિંમત સીમાંત ખર્ચ જેટલી જોઈ છે, પરંતુ ઇજારામાં કિંમત ગ્રેટર દેન સીમાંત ખર્ચ, એટલે કે સીમાંત ખર્ચ કરતાં કિંમત વધુ હોય છે. બીજું જોઈએ, ઇજારામાં પેઢી સામાન્ય આવક રેખાના મધ્યબિંદુની ડાબી બાજુએથી છે એ મૂલ્ય સાપેક્ષતા એકમ વધુ, એટલે કે છે એ સીમાંત આવક બરાબર ધન હોય અને વાસ્તવિક વિસ્તારમાં છે એક બિંદુથી કિંમત છે એ નક્કી કરે છે. પેઢીની સંતુલતાની શરતો કેટલી છે? સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ. બીજું છે કિંમત ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ, ગ્રેટર ધેન સીમાંત ખર્ચ પરિણામે અસામાન્ય નફો. અહીં આપણને છે એ આખી સમજૂતી છે એ આપેલી છે ગ્રાફિકલી, તો એને આપણે જોઈ નાખીએ. ગ્રાફમાં તમે જોઈ શકો છો કિંમત તરીકે આપણે છે એ ઓથી લઈને પી લીધેલું છે, જે વાય અક્ષ ઉપર આવેલું છે બરાબર. ઈ આપણે જાણીએ છીએ તેમ એ સમતુલતાનું બિંદુ છે. ઓક્યુ છે એ આપણે જોઈ શકીએ છીએ ઉત્પાદન. અહીં આપણે ગ્રાફિકલી સમજી શકીએ છીએ ઓએક્સ પર છે ઉત્પાદન અને ઓવાય પર કિંમત લીધેલું છે. ખર્ચ અને આવક દર્શાવેલ છે. સીમાંત ખર્ચ, સરેરાશ આવક બધી જ વસ્તુ અહીંયા છે એ ગ્રાફિકલી દર્શાવેલી છે, જે આપણે છે એ જોઈ શકીએ છીએ. પેઢીને મહત્તમ નફો મળે એટલું ઉત્પાદન નક્કી કરવા માટે સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થવા જોઈએ, જે મુજબ બિંદુ ઈ એ સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ છે એ થશે, જે આપણે અહીંયા છે એ જોઈ શકીએ છીએ ગ્રાફમાં. બિંદુ ઈ બરાબર જે આપણને શું બતાવે છે, તો કે ભાઈ સમતુલતા બિંદુ બતાવે છે. તેથી ઓક્યુ ઉત્પાદન નક્કી થશે અને ઓક્યુ ઉત્પાદન પેઢીની સમતુલતા પ્રાપ્ત કરે છે. ઓથી લઈ અને ક્યુ ઉત્પાદનને પેઢીની કુલ ખર્ચ એટલે કે ઓક્યુ સીપી થાય, અને કુલ આવક છે એ ઓક્યુ બીએ થાય છે. આમ પેઢીને પીસીબીએ જેટલો છે એ સામાન્ય નફો, પીસીબીએ જેટલો સામાન્ય અસામાન્ય
નફો છે એ પ્રાપ્ત થાય છે. સામાન્ય નફો પેઢીની કુલ આવકમાં સમાયેલો હોય છે. અહીં PCBA એ આપણને અસામાન્ય નફો છે એ દર્શાવેલો છે. જો ઓક્યુ કરતાં ઓછું ઉત્પાદન કરવામાં આવે તો સીમાંત આવક વધુ અને સીમાંત ખર્ચ ઓછો હોવાથી પેઢીને મહત્તમ કરતાં ઓછો નફો મળે છે. તેમજ જો ઓક્યુ કરતાં વધુ ઉત્પાદન મળે તો સીમાંત આવક એ ઓછી અને સીમાંત ખર્ચ વધુ હોવાથી પેઢીને છે એ ખોટ જાય છે. તો આ રીતે આજે આપણે છે એ 2.1 અને 2.2 છે એ જોયા. વધુ આપણે જોશું આવતા વિડીયો લેક્ચરની અંદર. ધન્યવાદ.